મકરન ભાઈ, તમારા 75 વર્ષમાં તમે ઘણા બધા વ્યક્તિઓને અને મહાનુભાવોને મળ્યા હશો, અને હમણાં મેઘાણી શતાબ્દી ચાલે છે અને એમની સાથે તમે ઘણું કામ કર્યું છે, તો એમના થોડા સંસ્મરણો સંભળાવો તો આનંદ આવે. મેઘાણીભાઈનો કેમ પરિચય થયો એની થોડી વાત કરું. પૂર્વ ભૂમિકાની પણ કુમાર મેં છોડ્યું. કુમારના ડેલામાંથી બહાર નીકળ્યો, રાયપુર દરવાજો ઓળંગ્યો અને મેં કહ્યું કે કાવ્ય શરૂ થઈ ગયું. સૌંદર્યનું ગાણું મુખે મારે હજો, કોચર પહોંચ્યો ઘેર, કાવ્ય પૂરું થઈ ગયું, કાવ્ય લખાઈ ગયું. પછી થયું કે ક્યાં પ્રગટ કરવું, કોને મોકલવું. મને થયું કે કુમારમાં જ જાઉં, બચુભાઈને જ આપી આવું. સૌંદર્યનું ગાન કુમારમાં પ્રગટ કરે તો ત્યાં જ આપું. બીજે દિવસે ગયો, બચુભાઈ કહ્યું કેમ આવ્યા. મેં કીધું કાવ્ય કાલે રચાય, હું તમને આપવા આવ્યો છું, તો ગમે તો કુમારમાં પ્રગટ કરજો. બચુભાઈ કુમારમાં પ્રગટ કર્યું. પછી થોડા પૈસા હતા ખિસ્સામાં, થયું કે ચાલો એક લોધનું તો મહિનો ચાલશે, કંઈ કામ નથી કર્યું, વાંચશું. કીધું આનંદ એટલે લાઇબ્રેરીમાં જઈને વાંચીશ, મનમાં નક્કી કર્યું હતું. ત્રીજે કે ચોથે દિવસે તારાચંદ રવાણી આવ્યા, ભારતીય સાહિત્ય સંઘ ને એક માલિક પોતે સાથે, એની ઈશ્વરભાઈ દવે. મને કે નવરત્ના તું આવશો સહસંપાદક તરીકે, ઉપતન તરીકે, કારણ કે મેઘાણીભાઈ સંપાદન સ્વીકાર્યું છે અને રાણપુરમાં ઉર્મી નવરત્ન છપાવવાનું છે. તમારે અમદાવાદથી રાણપુર 8-10 જવાનું, ત્યાં પ્રેસ રહેવાનું, છપાય ત્યાં સુધી, માસિક તૈયાર થઈ જાય પછી આવવાનું. ને મેઘાણીભાઈ બોટાદથી આવશે રાણપુર, તમારે અમદાવાદથી રાણપુર જવાનું. મને તો ગમતું કામ મળી ગયું, મેઘાણી સાહેબ પાસેનો પરિચય થશે, મેં હા પાડી. અને ત્યારથી હું અમદાવાદથી રાણપુર જઉં, મેઘાણીભાઈ બોટાદથી આવે, સાંજ સુધી રોકાય, મોડી સાંજ સુધી, લગભગ રાત સુધી કહો ને 8:30-9 સુધી, તો લોકલ જતી ત્યાંથી બોટાદ રાણપુરથી. હું સ્ટેશન મૂકવા જાઉં, ગાડી મોડી તો વાતો કરીએ, એ બાંકડો તો યાદ મને લાંબે પડ્યા હોય, પછીમાં ગોળ ટેબલ બેસું અને વાતો કરીએ. એ મેઘાણી સાથે કામ કરવાની તક મળી, પણ નિકટતમ પરિચય પણ થયો. અને એ વ્યક્તિમાં રહેલી જે મહત્તા એ પણ જોઈ. એની એક પ્રસંગ કહું. મને મહેન્દ્રભાઈ મેઘાણીના દીકરાએ મહેન્દ્રભાઈ કહ્યું કે જો એક ખ્યાલ રાખજો, મેઘાણીભાઈ લખતા હોય ને ત્યારે એમને બોલાવતા નહીં, કારણ કે ખલેલ પહોંચે ને તો એ ગુસ્સે થઈ જાય છે, ગુસ્સે થઈ જાય. માટે આમ વાત કરવી, પણ લખતા હોય ત્યારે એમ સાથે વાત તમે કરવા ન જતા, એ ધ્યાન રાખજો. હવે હું તો અલ્હડ માણસ નથી, કોઈ ભદ્ર કે શિષ્ટાચારની તો કંઈ શીખવામાં આવ્યું જ નહોતું. બરાબર. હવે એક દિવસ એવું થયું જવાહર, કે મને કંઈ ગમતું નહોતું, કંઈ મજા નહોતી આવતી, કંઈ ચેન પડે નહીં. મને તો કંઈ મજા નથી આવતી, કે ચેન પડતું નથી, કે આનંદ નથી આવતો, કંઈ ગમતું નથી કાંઈ. પછી વિચાર એવો બીજો સોલો ચીડ્યો કે મેઘાણી ગાય તો મજા આવે, મેઘાણી ગાય તો કંઈક જીવમાં મજા આવે. હું તો ગયો, મેઘાણી લખતા હતા, ભૂલી ગયો કે મેઘાણીભાઈ લખતા ત્યારે બોલાવા નહીં, ત્યારે જ બોલાવા ગયો. એ તો તલ્લીન થઈને લખતા હતા. મેં જ્યારે કીધું ભાઈ, તો કંઈ જવાબ ના આવ્યો, કારણ કે લખવા તલ્લીન હતા, મશગુલ હતા. જ્યારે જોરથી કીધું ભાઈ, તોય પણ ધ્યાન ન ગયો એનું. પછી ધૂમ મૂકો મેટ્રી બોલ ભાઈ, અને મેઘાણી કલમ મૂકી કે આટલી ગુસ્તાખી એક સાથેનો માણસ કામ કરે, જોવાનો છોકરો કરે, કેમ શું છે ભાઈ, કંઈ ગાઉ ને. દુર્દૃષ્ટતા, કેટલા ગાઉ ને બપોરે કામ કરતી વખતે કોઈ આવીને કહે છે તમે ગાઉ ને, અને મેઘાણીને ગાઉ ને શું કહ્યું ભાઈ, કંઈ મજા નથી આવતી, ચેન નથી પડતું, ગાઉ ને ચેન નથી પડતું, મજા નથી આવતું. કહ્યું મેઘાણી નથી ગમતું ભાઈ, ચેન નથી પડતું, બાઈ યાદ આવ્યા, ઘર યાદ આવ્યું, આવો બેસો, મારે હું ગાઈશ જરૂર કે, આવો બેસ મારી પાસે પાસે બેસો, આ લેખ જુઓ છે કેમ લાગે છે, હમણાં જોયો છે, મેં છાપવા જોયો છે, જરાક વાંચો પછી હું ગાઉં છું. એ માણસે પડખે બેસાડ્યો, માણસે હાથ ફેરવો, અને મેં વાંચવા ગયો. હું તો ભૂલી ગયો તો ચેન નથી પડતું, એમાં જ વાંચવામાં જ તલ્લીન થઈ ગયો, લેખની અંદર મજા નહોતો. પછી મેઘાણી હેસ્યા, પછી બપોર સાથે જમતા, મેં સાંજે બારોડ જઈને ત્યાં સાથે જમતા, બપોરે બધું કામ પતી ગયું. પછી મને કેમ ભાઈ, ગીતો સાંભળવા છે ને, હું ગાઈશ, હો જરૂર ગાઈશ, આખે રસ્તે ગીતો ગાયા. ઓહો, મને યાદ છે એ ફલાણી ગામની ભરવા રંગમાં લેવાથી જે ગીત છે કોઈ,
એ ભરવા રંગમાં લેવાતી જાય એ લેખા રંગ આખું ગીતો ગાય. પેલો ઘોરો આવ્યો, ડબલી લેવો, ડૂલ આવ્યો, પાંચસો ફરી પાનના બીડા, આમ ચાલતા ચાલતા કેટલાય ગીતો ગાયા, સ્ટેશન ગાય, આનંદ આવ્યો ને, આનંદ આવ્યો. એક માણસ વિચાર કરો, એક માણસે કામ કરે છે, જુવાન છોકરો છે, અને ઘર સામે રોજગાર માં નહીં ગમતો હોય તો ઉદાર ગાવું. આ એક મેઘાણીની મને જે માનવતા સ્પર્શી જતી હજી વસી ગઈ છે. તમે એમને પહેલી વાર જોયા ત્યારે એ વખતે એમનું નામ તો લગભગ થઈ ગયું હતું, અને ત્યારે તમને આમ એમ કેવો અનુભવ થયો કે આ? હા, હું બોટાદ ગયો, હા, કામે, ત્યારે મેઘાણી ચડી જ પહેરી હતી, ખુલ્લી દિલે વાળ, સિંહને જો આકૃતિ. હા, હું આવ્યો, મને પરિચય કરે, બાબુભાઈ ભાઈ, દયાબેન, મારા બેન બધા પરિચિત, રાનપુરમાં કામ કરતા હતા અને નામથી પરિચિત હતા અમે ઘણી પણ, કારણ કે કુટુંબને એમ પરિચય હતો. બાબુભાઈ સાથે કામ કરતા, મારા દયાબેન ત્યાં જમતા, મેઘાણી, આનંદ, એ બધો પરિચય જ થતો, એટલે હું મકરંદ છું, મને પરે ઓળખતા જે વાત કરી. પછી એને મારા બહેનને, બાબુભાઈને કહ્યું કે હી ઇઝ અ લુક ઓફ રિયલ પોએટ, નથિંગ શ્યુડ અબાઉટ હિમ, હી બિલ્ટ ઓફ સાઉન્ડ સ્ટફ. અરે વાહ. એક જરા સર્ટિફિકેટ મળ્યું, કોલેજમાં નહોતું મળ્યું, બિલ્ટ ઓફ સાઉન્ડ સ્ટફ. આ એક બીજી એક વાત કહું, એક વાત નાની કહું, કે હું બહુ ઓફિસનો માણસ તો નથી, ધીરોને બહુ કામકાજનો નથી, આમ હૃદયમાં જે આવ્યું એ વહેવા માંડે. કામનો માણસ પણ કામકાજનો નહીં, કામકાજનો નહીં. પણ એવું થયું જવાહર કે એક બાવો આવે ત્યાં બપોરે, અને ખબર છે ઓલો બધો આપણે જેને કહીએ ભભૂતિઓ બાવો, હા ભભૂતિઓ, જે એમ કમરે પેલા રંગરંગીન હોય, ટોકરા હોય, અને રણ જણ ચાલતો હોય, ઊભો ન રહે, માગે તો આમ ચાલે, પગ તો ચાલતા જ હોય એના, એ બાવો. બાવો શું આમ પ્રભાવશાળી, કદાવર બાંધો, મુખ પર ચમક, અને બધા રંગના રીરા અને ઘૂઘરા વાગતા હોય, અને તાલ બધ વાગતા હોય, મને બાવો આકર્ષે. કામમાં બેસું ને જીવ ચાલે નહીં, બાવાની રાહ જોઉં. 11:30-12 વાગે નીકળે ત્યાંથી, ઓફિસ પાસેથી કામ કરતા ત્યાં, એ અને મારું મન બાવામાં જાય તો બહાર નીકળું, બાવાને જોઉં, તોય આંખો ધરાય નહીં. એટલે બાવો જાય તે ગલ્લી હતી, ત્યાંથી મુખ્ય રસ્તો હતો, એટલે પાછળ જાઉં ગલીના નાકા સુધી, રસ્તામાં જ્યાં દેખાય બાવાને જોયા કરું, હા શું છતાં શું છતાં આમ ચાલ્યા કરે. આ બાવો મને ખેંચી જતો, તો રોજ થાય એટલે મેઘાણીની નજર ગઈ હશે લખતા લખતા, કે આ છોકરો કાંઈ ભાગી જાય છે, કંઈક ગાપચી મારે છે, 11:30-12 થાવે ત્યારે આ જાય છે, ભાઈ ક્યાં જાય છે જોઉં તો ખરો. એટલે મારું ધ્યાન તો બાવામાં જ હતું, બીજો ખ્યાલ નહોતો. એટલે ગરીબ બાવાને જોયો, ગરીને નાકે ગયો, મુખ્ય રસ્તા પર જતો હતો, ક્યાંય સુધી આમ જ મેઘાણી પાછળ ઉભા હતા. હવે બીજા કોઈ ઓફિસ કોઈ હોય તો, કે ઓફિસ આપણે ઉપરી હોય કે ગમે તો હોય, હશે મને કે ભાઈ બહુ બહુ ગમે છે, ભાઈ બહુ ગમે એવો છે. ક્યાં વાત. પછી મેં કાવ્ય લખ્યું બાવાનું, કે આવે ભભૂત કર બાવો એલા, એના ટોકરા રણ જણ વાગે. આવે ભભૂત કર બાવો એલા, એના ટોકરા રણ જણ વાગે, ઓલી પાની શેરીમાંથી આલ્લે ગજાવતો આવીને ઝટલોટ માગે. એમ કહ્યું. બીજે દી મેઘાણી આવ્યા, મેં કીધું ભાઈ પેલો બાવો છે ને, હા હા, એ લડાઈને વાત કરી, હા ભાઈ એમ, હા બાવો યાદ આવી ગયો, બહુ સારું બાવો યાદ આવ્યો ને, આવી ગયો છે. આમ પ્રેમથી ભાવથી વાત કરો, બહુ સારી હતી, હજી યાદ આપ, એનો લેખો યાદ આવે. હા પછી ભાઈ કાવ્ય રચાવ તો ગયો એમ, અચ્છા વાંચો વાંચો જોઈએ, વાંચો જોઈએ, કાવ્ય સંભળાવો જોઈએ. મેં કીધું આવે ભભૂત કરે બાવો એલા, એના ટોકરા રણઝણ વાગે, ઓલીપાન શેરીમાંથી આલે ગજાવતો આવીને ઝટલોટ માગે. જરા થંભી ગયા, ભાઈ ઝટલોટ માગે, ઝટલોટ માગે, ના ના, બાવાના પગ થંભી ગયા, ચાલતો બહુ અટકી ગયો, એના ટોકરા રંગ કાઢી ગયા. બાવો લોટમાં જ નથી, ભાઈ બાવો તો ગામને જગાડવા આવે છે, લોટ તો બહાનું છે. પછી તમે ફેરફાર કર્યો? હા, તર કરવો જ પડે ને. પછી કઈ પંક્તિ? પછી પંક્તિ આવી બીજા દી આવ્યા, મેં ભાઈ પેલું કાવ્ય એમ, અચ્છા ચાલો વાંચો. તો હવે ભભત ગરબ આવો એલા, એના ટોકરા રંજણ વાગે, ઓલી પાછ આલે ગજાવતો આવે હલકતે રાગે. હા, આલે આવે હલકતે રાગે, જો જો ક્યાં જાય અવાજ, ક્યાં જાય છે, એક ક્ષિતિને ભેદીને જાય છે, જો આવે હલકતે રાગે. આને કવિતા કહેવાય. આ જે કાવ્યમાં
જે સૂજ આપણે સૂજ આવે છે જેની શબ્દની ભાવની એ આમ વિકસિત જાય છે. કોઈ સાથે રહે મળતા રહીને ત્યારે થતો આવે છે. મેઘાની સાથે ઘણી વાતો છે પણ આ બીજી વાત તો મને. તમે એમ કહેતા કે બાંકડે ઘણી વાર બેસતા સ્ટેશનમાં, તો બાંકડાની એક જ વાત મેઘાણીભાઈ સાહેબ. બાંકડાની વાત ફાકડી વાત છે. એ બાંકડે સુતા તો મેઘાણી મને કે ભાઈ પ્રશ્ન પૂછું છું, મારી ઉંમર નાની, હું તો મહેન્દ્ર જેવડો, છતાં સમકક્ષાની જેમ વાત કરે. મેં ભાઈ કહો શું પૂછવું છે? મને કે બોલો ગુજરાતનો મહાકવિ કોણ થશે? ગુજરાતનો મહાકવિ કોણ થશે? કોણ થઈ શકશે? કોણ થશે? ગુજરાતનો મહાકવિ થાય એની પૂર્વ તૈયારી કેવી હોય? કવિત્વ શક્તિ કેવી હોય? મને કહો જોઈએ. મેં ભાઈ મને કંઈ ખ્યાલ આવતો નથી, તમે કહો ને કોણ થશે? કે જુઓ જેણે નાના લલ્લે વાંચ્યો હશે, નાના લલ્લે પચાવ્યો છે, નાના લલ્લે શબ્દ વિવે જાણ્યો હશે, એ બીજાને ભવાઈને સાહિત્યને ભવાઈ જુએ છે, ભવાઈ જાણશે, એ થશે. એક દિવસ શબ્દનો વૈભવ છે, પણ શબ્દને બાળક જેમ ભાઈ એને રમાડ્યા છે, નાના લાલે નાના લાલે વાંચવો એને ઝીલવો એ ઘણી ઊંચી મુકામનો કવિ છે આપણો. અને બીજું ભવાઈનું સાહિત્ય, તળ ધરતીનું, ચોકનું, લોકભાષાનું, એ જે ભાષાને સૌને સાધી શકશે એ ગુજરાતનો મહાકવિ થશે. પછી એમની સાથે તમારે સંપર્ક સતત રહ્યો એમના જેવા? પછી તો ઉર્મી નવરત્ના ત્યાંથી પછી બંધ થયું, અમદાવાદમાં છપવાનું શરૂ થયું, મારું જવાનું બંધ થયું. મને છેલ્લા વર્ષોમાં લગભગ થોડા મહિનાઓ સાથે રહ્યા, પણ મેં પછી પત્ર લખ્યો તેને ગુણ લાવવા માટે. તે ઘણી વાતો છે, એટલે એક અંતરંગ પરિચય થઈ ગયો. અને મેઘાણીને ગયા પછી મેં કટાવ છંદમાં એક કાવ્ય લખ્યું હતું, મેઘાણી લાંબુ કાવ્ય છે, એકાદ બે પણ મનમાં એકાદ બે અંશ યાદ હોય તો. હે મેઘાણી, હવે જો યાદ આવે તો, તારો શબ્દ પડ્યો ને જૂના ગરક થયેલા કાળવેણમાં, ગારદ બન્યા પૃથ્વીટમાં, સ્મશાન જે રાખ બનેલા જાગા, સૌ જો આંખ ચોળતા, જોગન ધરકઈ જટા ધુણાવી, જોધાવો શમશેર વીંજતા, લાલભીની લલ્લાઓને સંતનો હેઠા હસીને, શંખનાર વાગ્યો તારો, સુરતના સીમાળા ભરતા, પથ્થરથી જાગ્યા પ્રાણોને થયા સાવધા, તારા રંગ ભેરા મેળામાં થયા માલતા. મેઘાણીભાઈની તો બધી અદ્ભુત વાતો છે. બીજા એક મને વ્યક્તિ યાદ આવે છે કે જેની સાથે તમારે ખૂબ જ નિકટતાનો પરિચય હતો અને જેના વિશે ગુજરાત પણ ઓછું જાણે છે, પણ જેણે ગદ્યમાં બહુ મોટું ખેડાણ કર્યું છે, સ્વામી આનંદ. એના વિશે કંઈક કહો મકર. અદ્ભુત વ્યક્તિ તો કહ્યું ને. હાજી, મહા અદ્ભુતોમાં તો સુર અદભુત, મને તો આ જ અદભુત લાગે છે જવાહર પણ, કારણ કે સ્વામીજી સાથે એવી રીતે પરિચય થયો કે સંગમ નામનું પાક્ષિક હરિજન સેવક સંઘ તરફ પ્રગટ થતું હતું, એનું સંપાદન મેં સ્વીકાર્યું અને સ્વામીદાદાને પત્ર લખ્યો કે આમાં કંઈ લેખ મોકલો. એટલા માટે એમનો સીધું જ પોસ્ટ કઢાવ્યું કે હું લેખ મોકલવાનો નથી, લેખ નથી મોકલવાનો, ચોખ્ખી ના જ આવી. એટલે મેં તો ના છોડ બંધા, એટલે લખ્યું કે આપ નહીં મોકલો પણ હું આપને મેગેઝિન છાપો તો મોકલતો રહીશ, જરા નજર નાખજો અને કોઈ વાર મન થાય તો લખજો. તો બે ત્રણ કો ગયા છે, એને છપાઈ ગમે છે, જે ચોખ્ખાઈ ગમે છે, આગ્રહ હતા ને આમ છપાવ જે ભૂલો નહીં હોય જોડણીની. પછી કાગળ હું એક લેખ મોકલું છું, આ લેખ આમ જ છપાવવો જોઈએ, આ રીતે થવો જોઈએ, બધી વિગતવાર નોંધ રાખી એની સૂચનાઓ, એનું પાલન કર્યું, વધુ ખુશ થયા. પછી મારા એક કંઈક કાવ્ય પ્રગટ થયું તો એ વાંચ્યું એમાં, એટલે વળી વધુ પ્રસન્ન થયા. આ મહાદેવનો અભિષેક થતો ગયો, રુદ્રાભિષેક, જળધારા ટપકવા માંડ્યું. એમ કરતાં 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 ઉપાસના ફળી તો સ્વામી આનંદમાંથી સ્વામી દાદા થઈ ગયા. મેં કહ્યું સ્વામી હું તને પૂજ્ય નહીં લખું, સ્વામી દાદા જ લખી, સ્વામી આનંદ નહીં લખું. તો અનેકનો દાદો છું, તમારો દાદો કે આમ એક એક મૈત્રી જામી. અને ત્યારે મારા કેટલાક આધ્યાત્મિક અનુભવો થતા હતા, મને સ્વામીમાં એ લાગ્યું કે એના વ્યક્તિત્વમાં એક સાધુતા છે, ઉપરાંત બહુ કોઠા સમજ છે, બહુ સમજ શક્તિ છે. એ કોઈ તણાઈ જાય, ખેંચાઈ જાય, ભાવમાં ખેંચાય એવી વ્યક્તિ નથી, સુદૃઢ છે. સાથે હૃદય હિમાલયનું છે, એને થોડી વાતો કરું, અંતરંગ વાતો થોડી કરું, થોડી લખું, બહુ નથી લખી શક્યો,
કેટલું અંગત વાતો થઈ હતી મળીએ ત્યારે, મળવાનું ઓછું બન્યું, બાની માંદગીને કારણે જઈ ન શકો, મેં ઘણા લખ્યું તો તમે આવો વિશે વાતો કરીએ. આમ નિકટતમ આવતા ગયા, પછી ગોંડલ આવ્યા અને એમની ખાસ તો બાની જે સેવા થતી મારાથી જે હતી કે બાની સાથે એ બહુ ગમતો, અને પત્રોમાં હંમેશા લખું કે બા કહે છે હે મહારાજ તમને ગમતો થાજો. તેમને આ વાક્ય બહુ જ ગમી ગયેલું, જ્યારે કે હે મહારાજ તમને ગમતો થાજો, લેટ ધાય વિલ બી ડન, લેટ ધાય વિલ, આ કહેતા. અને એમને પોતે મળ્યા, ગોંડલ આવ્યા, રહ્યા એક બે દિવસ. ઘણા પોતાના પ્રસંગો નાની વયથી કહ્યા હતા, એ તો ઘણા છપાઈ ગયા છે. પોતે શિયાણી ગામના હતા, માથી કેમ દૂર રહ્યા હતા, પછી ગયા હિમાલય પ્રસંગ ગયા, ડૉક્ટર માયાદાસ હતા પ્રસંગ ગયા. એક વાત મને ગમી, એમ કહેતા કે સામે છેડેથી વિચાર કરવો, અને કહેતા નહીં કરતા પણ, એમ આપણે વિચાર કરીએ તે આપણાથી વિચાર કરીએ, પણ સામી વ્યક્તિને કેવું લાગશે, એનો સમય, એની શક્તિ, એના પરિપ્રેક્ષ્ય, એના પરિપ્રેક્ષ્યમાં દરેક કાર્યો થવા જોઈએ આપણા. ધારો કે તમે સ્વામીને મળવા ગયા હો, તે લખે તો એવી ચોકસાઈ લખે કે આ સ્ટેશન ઉતરજો, આ વાહન મળશે, પછી આ બસ મળશે, આટલે વળાંક આવશે, પછી આ આવશે, આ વૃક્ષ, તમારે કોઈને પૂછવું ના પડે, એટલી બધી ચોકસાઈ, ચોકસાઈ પૂર્વક તમને એની વિગત મળે, અને આ સમય આવે એ હોય જ, નિશ્ચિતપણે હોય, એટલી વચન કા પક્કા. એ કહેતા ને ગાંધીજી નવજીવનનું સંપાદન કરતા, છપાઈ કરતા, સ્વામી આવ્યા નહીં, એટલે કે સ્વામી આવ્યો નથી, કાં મરી ગયો છે, માંદો પડ્યો છે, બાકી પાકો. બીજું એમણે એક બહુ સારી વાત કરી કે આપણે ત્યાં નાની નાની વાતો લેવાઈ જાય છે, કોઈ કાંઈ બોલ્યું, કોઈ કાંઈ ચાલ્યું, કોઈ નિંદા કરી, કોઈ કહ્યું, મને કે એ તો કાંઈ નથી, એ તો માનસિક કફ છે. કે શું વાત, એ માનસિક કફ છે. માણસે ખાંસી કફ થાય તો ખાંસી કાંઈ બરખા કાઢે, તમને ચોળવા બેસે છે, ધૂળ વાળીને ચાલતા થઈએ. એક સાદી વાતમાં, વાતચીતમાં નહીં, આ વાતચીત નથી કરી જતી, મને કે આપણે ધોળવાને ચાલતા થઈ, ડાયો માણસ કે સડી લઈને બેરે નહીં, ચાલો મને આપણું યાત્રા અટકી જાય ને. આપણી સંત પરંપરામાં એ કહ્યું છે કે ઉપેક્ષા બહુ મોટું અસ્ત્ર છે, બહુ મોટું અસ્ત્ર, એટલે આ ઉપેક્ષા એ રાખતા એમની નિંદા. ઉપેક્ષાનો એક બીજો અર્થ જવાહર થાય છે, ઉપ એટલે નજીકનું, ઈક્ષણ, નજીક ગયું, ભાઈ શા માટે ગયું, કંઈક કારણ હશે. ઉપઈક્ષણ નજીક બેસીને જોઉં, ઉપેક્ષા એટલે દૂર કરવો પેલું નહીં, એમ કે એને આપણે જે કહીએ છીએ કે ઉપેક્ષા કરી એવું નહીં, જોઉં એટલે ખ્યાલ આવશે શા માટે છે, બધું વધુ નિકટતા આવશે, એ રીતે અર્થ કરે છે. પછી મળ્યા અત્યારે સવાદાસ ને, નિરૂર સવાદાસની જગ્યામાં જતા હતા, ત્યાં એક સંત થઈ ગયા ત્યારે ત્યાં મળ્યા, મનુભાઈ સરોદને ત્યાં મળ્યા હતા, અને પત્રમાં વધુ મેળન થયું, અને મેં ઘણું હૃદય ખોલીને વાતો કરી. સ્વામી મુંબઈ મળ્યો હતો, ત્યાં ગયો હતો, અને હું ને કુંદનિકા ગયા, એટલે સ્વામીએ કંસાર રંધાયો હતો. ઓહો, એટલે કે સ્વામી ના, હું તો ભલે વૈરાગ છું, જાણું છું કેવો ગૃહસ્થ ધર્મ હોય, કંસાર જમાડો જ મારે તમને, શું પહેલી વાર આવ્યા છો લગ્ન કરીને, અત્યારે ક્યાં વાત. બીજું જોયું કે બેસતા ખુલ્લે ડીલે હિમાલયનો જીવ, કોસબારના ડુંગરા તપે તાપમાં, એક પંખો ચાલતો તો નવો, એના ભીનું કપડું, ચોરી સગડ મળી રહેશે કા, તો વધુ સ્વામી આપણે સજીવી શકાવ, એ મનમાં આપશે. તપોવનજી મહારાજની વાતો કરી, જવાર વાતો ઘણી નીકળશે. તપોવન મહારાજની વાતો કરતા ત્યારે ધરાતા નહીં, અત્યંત પ્રેમથી આદરથી એમને ઘણી વાતો કરી. તપોવન એકાદ એમાંનો કોઈ અદ્ભુત પ્રસંગ હોય જે આપણે આમ ટચ કરી જાય, સ્પર્શી જાય. તપોવનજી મહારાજનું છેવટે શરીર વૃદ્ધાવસ્થાને કારણે સંકોચે, નાના બાળક જો થવા માંડ્યું, થાય વ્યાધિ ખાસ નહોતો પણ, એટલે એને શિષ્યોએ કહ્યું કે આપને દિલ્હી લઈ જાય. તપોવનજી કોઈ દી ઉત્તરકાશી નીચે નહોતી ઉતર્યા, કૈલાસ ઘણી વાર ગયા હતા, પહાડના ખેડ, અને એને એના પોતાના અનુભવો લખ્યા છે હિમાલયન યાત્રાના, બહુ સુંદર છે. તો કે તમે લઈ જાય ત્યાં, તપોવન મહારાજ એક વાર કહેવું, દિલ્હીમાં કોઈ મરતું નથી, ઓહો દિલ્હીમાં કોઈ નથી મરતો, શાંતિથી ગંગાને કિનારે પહોંચી ગયા, અને સ્વામીદાદાની નોંધ લખતા, તપોવન મહારાજ વાત કરતા, હાજી, એટલે શાસ્ત્રની વાતો કરે, જે માણસ બેઠો એની કક્ષા ભૂમિકાથી વાત કરે, કશા આગ્રહ, આમ શાસ્ત્ર કહે છે, પોતાનો કોઈ મંતવ્યો, પોતાનો આગ્રહ માનો કશું, આમ કહે છે. અને
એની જ ભૂમિકા બેસીને એ સમજે એ રીતે ઊંચા ઉચ્ચ વાત પર નીચે સાક્ષી ભાવે સાક્ષી ભાવે અને નીચે ઉતરી સંભાવથી પણ પ્રેમભાવથી પણ. એનું અવસાન થયું તો સ્વામીજીને બહુ એક પત્ર આવ્યો હતો કે મારે મળવું તું રહી ગયો. સ્વામી અને સાંઈમાં નામની પુસ્તકમાં આપણે એ તો જોયું જ છે કે ઘણા પત્રનું આ થયું છે, પણ એક સવાલ જે મારે ખરેખર પૂછવો ન જોઈએ પણ હું પૂછવા માગું છું કે એમનું આધ્યાત્મિક અનુભૂતિ એ તમારી દ્રષ્ટિએ સ્વામી આનંદની કેવી અને એ કઈ કક્ષામાં તમે એને એક વાક્ય તમે જોજો આ પત્રોમાંથી કે મને પણ આવી આવા અનુભવો થયા છે પણ એમાંથી હું પસાર થઈ ગયો છું. મને અતિન્દ્રિય અનુભવો થયા છે એમ જે લખ્યું છે લખ્યું છે હા, એટલે મેં કેટલા અનુભવ લખેલા એટલે જો એકે હું આવા અનુભવ જે થયા છે અને કદી હસી કાઢી શકો નથી, બહુ આદરથી જોયા છે, પ્રેમભાવથી સ્વીકારું છું, પણ એ હંમેશા ધરતી પર રહેવાનું પસંદ કરતા. જેમ બુદ્ધનું છે ને, બુદ્ધ વાત કરે તે વાત ના કરો, અહીંની વાત કરો. એમને મનુષ્યત્વની અંદર દિવ્યત્વ વધારે બરાબર જવાબ દિવ્યતા અંદર એને અનુભવ થયા છે, અતિન્દ્રિય થયા હતા, વાતો કરી છે, પણ એને આરતી વ્યક્ત કરવાનું શું થાય છે કે માણસ એમાં બહુ રસ જાગે છે. કોઈ દિવ્ય દર્શન થયા, કોઈ દિવ્ય શ્રુતિ થઈ થયા, તો જેને કોઈ અદ્ભુત ઘટના બની ગઈ હોય છે ને એ અદભુત આના જેવી જ સામાન્ય છે. હું વાત કરું છું આનું ભગવત દર્શન જ છે જવારમાં જોઉં તો. એ માણસ એ વ્યક્તિને દ્રઢ પડીને, કારણ કે રામકૃષ્ણના એના ગુરુ હતા ને તુર્યાનંદ સ્વામી, એ અદભુત માણસ હતા, એ હંમેશા ધરતર આવી જતા. એના ગુરુ હરિ મહારાજ એની વાતો કરેલી, એટલે વિવેકાનંદના પહેલામાં વિવેકાનંદ ગુરુ છે. અને તમે કવિ જીવ છો, સાહિત્યકાર છો, તો સ્વામીના ગદ્ય તમે જ્યારે વાંચતા ત્યારે કેવું લાગતું તમને, એમના વિશે શું તમે? મેં સ્વામીજીને પત્રમાં જ લખ્યું છે કે સ્વામી તમારો પત્ર મળ્યો દાદા, આ કબીરદાસનો ખીચડો છે, કબીરદાસનો ખીચડો છે. એમાં બધા ધાન સ્વામીજી ખીચડી બહુ સારી, રસોઈ બહુ સારી કરતા. એમાં એને પોતે લખ્યું છે, મેં ઘણા નદીઓના પાણી પીધા છે, ઘણા સાથે રહ્યો છે, એટલે મારી ભાષા છે એનું આગવું કાઠું બંધાયું છે, આગવું કાઠું બંધાયું છે. એ જે શબ્દકોશની ભાષા છે કે શિષ્ટ ભાષા નથી, પણ જે સાધુરામની સાથે ફરંદી ભાષા છે, મારી ફરંદા સાધુની ભાષા છે એવી જોઈ. એટલે એમાં ઘણા ઘણી જાતની અભિવ્યક્તિઓ, ઘણી અભિવ્યક્તિ છટાઓ છે. અને નક્કર પોલા આદિ નક અને રણકો સાચો વાંચે, આ રણકો છે, આમાં પોલું કશું બોલું કશું નથી. અને એના અનુભવમાં આવ્યું છે એ જ લેખું છે, વિશેષ વાતો નથી કરેલા. ગાંધીજીના ટૂંકા વાક્યોના ગદ્યની અસર એમની ઉપર? ગદ્યની અસર ગાંધીજીને મને બહુ નથી લાગતી, એની અસર મને તો આ પંજાબી સંતો, ઉત્તર ભારતના અવધિ સંતો, સોસર્વી અભિવ્યક્તિની વાત અને મરાઠી ભાષાંતોનું પણ એ અને ભાષાનો અનુભવ લાગે છે. ગાંધી સરળ ગદ્ય જાય ગુજરાતી, સ્વામીનું ભાષા છે એમાં અનેક છટાઓ આવતી જાય છે, એ જોયું. મકરનભાઈ, સ્વામી આનંદ પછી તમે જેમને સંત અને ગઝલકાર તરીકે ગણો છો, તે સૂફી પ્રકૃતિના મનુભાઈ જે સરોદ તરીકે ભજન અને ગાફિલ તરીકે ગઝલ લખતા, હું પણ એમને જૂનાગઢમાં ખૂબ મળ્યો છું, એમના વિશે આપનો કંઈ અનુભવો પ્રસંગો? મનુભાઈ સરોદ એક સાચા સંત, બંને રંગ સંત પરંપરાનો અને સૂફી પરંપરાનો. એમને ઘોળ્યો હતો, ઘૂંટ્યો હતો અને લોહીમાં ઘૂંટ્યો ઘૂંટાયો હતો. અને એમની સાથે વાતો નીકળે ત્યારે લાગે કે ઓલિયા સાથે વાતો કરે છે. ન્યાયાધીશ હતા પોતે, ઊંચી પદવી બેઠા હતા, કદી અભિમાન નહોતો, નિરાભિમાન. અમે ખૂબ પ્રેમથી મળ્યા છીએ, વારંવાર મળ્યા છીએ. અને સવારે કોર્ટમાં જાય કેસ ચલાવે અને રાત્રે અમે ગેસ પર ટૂંકી સામે ફૂટ પર બેસીને ચા પીતા. ત્યારે જે વાતો નીકળતી હું એમને સાંઈ કહેતો, સાંઈ મનુભાઈને. તો સ્વામીએ સાંઈની ટોપલી માર પર ઉડાડી દીધી, સાંઈ તો મનુભાઈ છે, હું શું છું. મને વહાલા સરોદના વેણ, સીધા આવે ને કાંઈ સોપટ વિંધે. ઓહો, સીધા આવે ને સોપ. મનુભાઈના વાણીમાં જોજો તમે, એક સરળતા છે ને સરળતામાં
છેતરામની ઊંડાણ, છેતરામનું બહુ, અને ખૂબ અનુભવ પણ એને કેટલા થયેલા. હવે એ અનુભવની વાતો કરીએ તો વળી અત્યંત લોકમાં જશું, ક્યાંકમાં જશું આપણે. એ ભાઈ એમણે જે આ લખ્યું છે કે અમથા અમથા અડ્યા કે અમને રણજણ મીણા ચડ્યા, તો એ અનુભૂતિ કઈ જાતની છે? એ રણજણ મીણા ચડ્યા એટલે શું? જે એક કેફ, એક આનંદ, એક એક્સ્ટસી, એનો અનુભવ થાય છે. તો આપણે ચકિત થશું, કાઠિયાવાડ જીમખાનામાં ટેનિસ રમતો, ટેનિસ બહુ સારા રમતા, બધું રમતા માણસ, એ સાંજે નીકળ્યા તો ત્યાં અટકી પડ્યા હતા. ત્યારે એ રસ્તો નહોતો, એ કામ જીમખાના નહોતું, એનું અસ્તિત્વ ક્યાંક ઓગળી ગયું હતું. પછી નીકળ્યા ખબર પડી, અરે હું તો અહીંયા છું. કેટલી ઘણી વાર એ ભાવસ્થા આવી જતા, ભાવસ્થિતિમાં, અને એકાકાર થઈ જતા. અને એની જે પ્રમાણિકની વાતો કરીને તો એનો પાર આવ્યો નથી. અત્યંત પ્રમાણિક માણસ, સંનિષ્ઠ, અને સાથે સાથે ભાવમાં તન્મયતા. હવે વાતો કરીએ ત્યારે મેં કીધું, મનુભાઈ કંઈ ગાઓ ને? એટલે મને ક્યાં ગાતા આવડે છે કે, એટલે મેં એક શેર કીધો, જ્યાં વાત કરો છો ત્યાં તો આ વેણે વેણે સંગીત જરે, જ્યાં વાત કરો છો ત્યાં તો આ વેણે વેણે સંગીત જરે, ગાફિલ તમે ગજબના છો, કહો છો કે ગાવું બાકી છે. ઘાયલ આવે, મનુભાઈ આવે, ત્યારે અમારી જે મંડળી જામે, ઘાયલ છે રિંદાના, આ સુફી, અને હું તટસ્થ દ્રષ્ટા જોયા કરું, બંને બાજુ ઝૂલા કરું, બંનેમાં ઝૂલો છું, રિંદાના તબિયતમાં અને સુફી તબિયતમાં, અને ખૂબ આનંદ મળ્યો છે. આવા મિત્રો, હા એક એક શેરમાં મેં કીધું હતું કે ગળે લગાવી મળું ખૂબ ખૂબ ગાફિલને, વાહ, ગળે લગાવી મળું ખૂબ ખૂબ ગાફિલને, ખુદાઈ ખેપી, આવા તો ગામ ગામ નથી. વાહ, એ ખુદાઈ ખેપ્યો હતો. એ પોતે કહે છે કે ભજનની સાત ગઝલો પણ ન ગાઉં કેમ, હું ગાફિલ, અહીં ખેંચે છે મીરાબાઈ તો અહીં મીર ખેંચે છે. તો એ ગઝલમાં એમની જે અભિવ્યક્તિ હતી અને એ ભજનની અભિવ્યક્તિ હતી, એ કેવી રીતે એમની? હા, એમને તો એક શેર જ કહું, ગઝલ ભજન છે, ભજન ગઝલ છે, દો નયના છે દો સજલ છે. વાહ 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 વાહ, આનંદમ પરમાનંદ હરિ, બહુ સુંદર. એન્ડ